નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા ને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં છો હવે મિત્રો આજે એક ટોપિક એવો કે જેમાં મોટા ભાગના લોકોને છે ને બહુ તકલીફ પડતી હોય હેલ્પિંગ વર્બ આવું સૌથી પહેલા તમને એ ખબર હોય છે સાહેબ હેલ્પિંગ વર્બ એટલે શું તો કે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે સાહેબ હેલ્પિંગ વબ એટલે તમને ખબર છે ભાઈ અંગ્રેજી ક્યાંક બોલતા હોય ક્યાંક સાંભળ્યું હોય ક્યાંક ભૂલે ચૂકે સંભળાઈ ગયું હોય તો ક્યાંક ને ક્યાંક એમિઝાર જેવું કઈ ખંભળા નું હશે વોઝ વર હેવ હેઝ હેડ કેન કુડ શુડ વુડ મે મસ્ટ માઇટ ડુ ડઝ ડીડ આ બધા શબ્દો ક્યાંક ને ક્યાંક ખાંભળા છે ને હકીકતમાં આમ તમ જુઓ ને તો આખે આખું અંગ્રેજી છે ને આ શબ્દો ઉપર જ ડિપેન્ડ છે એ શબ્દોથી તો આખા વાક્યોના મિનિંગ બદલતા હોય છે પણ લોચો અહીંયા જ લાગે છે લાપસી અહીંયા જ થઈ જાય છે કે ભાઈ ખબર નહીં પડતી કે ક્યારે કયા પ્રકારના હેલ્પિંગ વાપરવા ઘણી વાર થાય સાહેબ ડી દે ઓઝ વર્ષે બે ભેગું થઈ જાય ક્યારે એમ ઇજાર મૂકવું તો ક્યારે ઘણી વાર એમ ઇજાર સાથે ઓબ્જેક્ટ હોય ઘણી એમ ઇજાર સાથે તો આ બધી વસ્તુઓ સાહેબ કંઈક કાંઈ ખબર નહીં પડતી ચિંતા નહીં કરો યાર આજે ખબર પડી જાય ને તમામ પ્રકારની માહિતી તમને આજના લેક્ચરમાં મળવાની છે હેલ્પિંગ વબને આપણે વન બાય વન જેટલા પણ છે એ તમામ હેલ્પિંગ વબ આપણે આજે જોવાના છે કેવી રીતે ઉપયોગ કરવો કયા પ્રકારના હેલ્પિંગ વર્બ કેવા પ્રકારના વાક્યોમાં આપણે મૂકવા જોઈએ એ તમામ પ્રકારની વાતો આજના આ લેક્ચરમાં કરવાના છે તો અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની માહિતી મળશે મિત્રો લખ્યું જ છે કે હેલ્પિંગ વર્બ્સ વગર ક્યારેય તમે અંગ્રેજી બોલી નહીં શકો એટલે એ સાચી જ વાત છે ને સાચી સત્ય હકીકત ઘટના છે કે ખરેખર તમે હેલ્પિંગ વર્બ વગર અંગ્રેજી નહીં બોલી શકો જો તમને હેલ્પિંગ વર્બનું અધૂરું જ્ઞાન હશે

જેટલા લોકો જોઈ રહ્યા તમામે લાઇકનું બટન છે એ દબાવવાનું ઘણા લોકો જોઈ જોઈને વે યાર લાઇકનું બટન નહીં દબાવતા રેડી તો એક વખત લાઇકનું બટન દબાવી દો ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરાવી દેજો અને સાથે સાથે જો વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં તો તમારા મિત્રો સુધી શેર કરજો અને એક કોમેન્ટ બોક્સમાં છે ને કોમેન્ટ બોક્સમાં એમ કહેવાય ને દિલડું નાનકડું એવું લાલ કલરનું મૂકી દેશો ને તો સાહેબ મને આનંદ થશે તો એક વખત આટલું કરી દેજો ઓકે મિત્રો તો શરૂઆત કરીએ છીએ હેલ્પિંગ વબ્સ વગર ક્યારેય અંગ્રેજી નહીં બોલી શકો તો એની આપણે આજના આ લેક્ચરમાં શરૂઆત કરવાના

આ પેટર્નથી આ વાક્ય રચનાથી ક્રિએટ થતા હોય છે બનતા હોય છે તો સૌથી પહેલા સાહેબ સબ્જેક્ટ આવે સબ્જેક્ટ એટલે શું તમને મને બેન ખબર છે કે જે કોઈ પણ ક્રિયા કરતો હોય રેડી એની પછી સાહેબ હેલ્પિંગ વબ જોયા હવે આ હેલ્પિંગ ઉપર હેલ્પિંગ વબને જ આજે આપણે ભણવાનો છે કે ખરેખર સબ્જેક્ટની બાજુ જે હેલ્પિંગ વબ આવે હવે એ જ યોગ્ય રીતે નહીં મુકાય તો આ ક્રિયા કઈક કરતો હોય છે અલગ અને તમે બોલશો એ અલગ હામે વાળો હમ જ છે અલગ રેડી તો આવું ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે આજે ટોપિક છે હેલ્પિંગ વર્બ એના પછી આવશે સાહેબ મેઈન વર્બ એના પછી આવે ઓબ્જેક્ટ એના પછી આવશે અધર વર્ડ પરંતુ હા મિત્રો ઘણા બધા એવા વાક્યો હોય છે કે જેમાં હેલ્પિંગ વર્બનો ઉપયોગ ન થતો પણ એવા બે જ કાળ એક સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ એની હકાર વાક્ય રચનામાં હેલ્પિંગ વર્બ નહીં આવતા એમાં સીધું ક્રિયાપદનું મૂળ બાકી તમામ સેન્ટેન્સીસમાં દરેક પ્રકારના વાક્યોમાં હેલ્પિંગ વબ આવે આવે અને આવે જ છે અને મેઇન વબ ઘણા બધા વાક્યો એવાય હતા કે જેમાં મેઇન વબ નહીં આવતો તો આ એક વાક્ય છે એ ખાસ સમજો ખાસ યાદ રાખજો સબ્જેક્ટ એની સાથે હેલ્પિંગ વચ્ચે મેઇન પછી ઓબ્જેક્ટ અને પછી શું આવશે અધર વર્ડ્સ ઓકે સાહેબ હવે સૌથી પહેલા હેલ્પિંગ આટલા હેલ્પિંગ વોબ છે એને આપણે મસ્ત રીતે એક્સપ્લેનેશન જોવાના છે ત્રણ ત્રણ જે હેલ્પિંગ વર્બ છે જે કન્ફ્યુઝિંગ હેલ્પિંગ વર્ગ છે એને સાથે સાથે જોતા જશું અને પ્રેક્ટિસ કરતા જશું એટલે કોઈ તકલીફ ના પડે સૌથી પહેલાં આપણે સોરી જોશું ડૂડ છે એની સાથે ડીડ અને વ્હીલ આ ત્રણેયનો ઉપયોગ એક સમાન જેવો જ છે બટ એક લિટલ બિટ બંને શું કહેવાય ત્રણેય વચ્ચેનો તફાવત રહેલો છે એને આપણે જોશું આજે એની તમામ પ્રકારની પ્રેક્ટિસ કરવાના છે અને હું જે પ્રમાણ કહું પછી ઘરે કરજો તમે ભાઈ પ્રેક્ટિસ ઘરે કરતા નથી હું અહીં જેટલું કહું એટલું તમે કરતા નથી ત્યાં તકલીફ પડે એટલે જેટલી પણ વસ્તુ હું તમને કહેવું એના પછી આપણે એમ ઇઝ આર વોઝ ઓર અને વિલ બી એ ત્રણેયનો અભ્યાસ કરીશું અને હેવ હેઝ અને હેડ એ ત્રણેયનો આપણે અભ્યાસ કરવાના છીએ તો શરૂઆત કરીએ સૌથી પહેલાં આગળ શરૂઆત કરીએ એની પહેલાં જો હજી સુધી તમે આપણા જે બુસ્ટર ડોઝ છે એ કોર્સ પરચેસ નથી કરેલો તો કરી લેજો એના માટે પહેલાં તો ચૌદસો રૂપિયા જ પ્રાઇસ છે આખા વર્ષનો કોર્સ આવી જશે એકદમ બેઝિક થી આ કોર્સની શરૂઆત કરેલી છે દર શુક્રવારે એક લાઈવ લેકચર આવશે બેઝિક થી કોર્સની શરૂઆત દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ તમે આપણે યુટ્યુબ ઉપર દસ કે બાર લેક્ચર છે એ તમને ડેમો માટેના મૂકેલા છે કે કઈ રીતે એક એક પ્રેક્ટિસ કરાવવામાં આવે છે તમે એક વખત બુસ્ટર ડોઝ વિજય સર્ચ કરશો એટલે તમને મળી જશે રેડી અને એમાં રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગના તમામ લેક્ચર્સ વોટ્સઅપ સપોર્ટ અને સાત હજાર પ્લસ સેન્ટેન્સીસની જે બુક છે એ બુક પણ ત્યાં તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળશે હવે આ કોર્સ પરચેસ કઈ રીતે કરવો એના માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે સાહેબ ડાઉનલોડ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો પ્લે સ્ટોરમાંથી ડાયરેક્ટ સર્ચ કરી શકશો ઇવન કોઈ કંઈ પ્રશ્ન છે તમારે કંઈ કન્ફ્યુઝન છે કંઈ જાણવું છે તો તમને આ નંબર આપેલા છે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ એની ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો ઓકે હવે સૌથી પેલા સાહેબ આપણે અભ્યાસ કરીશું ડુ ડઝ અને ડીડ અને વિલ નો તો સૌથી પહેલા સાહેબ આ ત્રણે ત્રણ વાક્ય રચના તમે યાદ કરો હે હવે હકાર વાક્ય રચના તો આપણે જાણીએ જ છીએ આની અકાર રચના શું હતી આ સાદા વર્તમાનકાળ છે સાદો ભૂતકાળ છે અને સાદો ભવિષ્યકાળ છે હવે આપણને ખબર છે સબ્જેક્ટની સાથે v1 વન એસ વાળું રૂપ હતું આ અકાર વાક્યરત પણ આમાં કોઈ હેલ્પિંગ વબ નહોતો હતો આજે આપણે વાત કરવાની છે હેલ્પિંગ વબની તો સૌથી પહેલા આપણે એ જોઈએ હવે જુઓ જ્યારે પણ આ સબ્જેક્ટની બાજુમાં ડઝ પછી નોટ પછી v1 અહીંયા છે સબ્જેક્ટ ની બાજુમાં ડીડ પછી નોટ પછી વિવન અહીંયા જે સબ્જેક્ટ ની બાજુમાં વિલ અથવા તો શેલ પ્લસ નોટ પ્લસ વિવન જો ખાલી તમે જોશો ને અમે સ્ક્વેર કર્યો છે એટલું જુઓ એટલું જ અલગ છે બાકી બધુંય સેમ છે વાક્ય રચનામાં છે એટલે જો તમને મે પહેલા જ કીધું તું ને કે હેલ્પિંગ વર્બ બદલશે ને તો એનો મીનિંગ બદલી જશે રેડી તો હેલ્પિંગ વર્બ ઉપર જ આખે આખું અંગ્રેજી આમ આમ ઊભું છે કેમ આપણે બીમ કોલમ ઉપર છે એ આખે આખું બિલ્ડિંગ ઊભું રહી જાય હેલ્પિંગ ઉપર આખે ઇંગ્લિશ છે રેડી તો ખાસ આપણે એને જોવાના છે તો સૌથી સાહેબ ડુ અને છે ને સિમ્પલ નકાર વાક્ય રચનામાં એનો ઉપયોગ કરવાનો હોય છે મતલબ કે ઘણીવાર આપણે એવું વાક્ય બોલતા હોય કે અમે ચા પીતા નથી શું અમે ચા પીતા નથી હાલો બીજું વાક્ય અમે ચા ન પીધી અમે ચા ન પીધી અને અમે ચા નહીં પીવીએ અમે ચા નહીં પીએ અમે ચા નહીં પીએ આપણી દેશી ભાષામાં અમે ચા નહીં પીએ ભાઈ અમારે એમ પીતા તો તમને શું ગમે હવે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે કોઈની સાથે ઇંગ્લિશ બોલશો તો મને એક વસ્તુ ક્લિયર નહીં થતી કે ડૂડ ક્યારે વાપરું ડીડ ક્યારે વાપરું વિલ ક્યારે વાપરું તો તમે કન્ફ્યુઝનમાં રહેશો અને તમે એ વાક્ય નહીં બોલી શકો તો જ્યારે તમારે કોઈની સાથે વાતચીત કરવાની હોય ઇવન ઇંગ્લિશમાં જો હા તો ઇંગ્લિશમાં વાતચીત કરતા મારે એમ કહેવાય કે હું આઈસ્ક્રીમ ખાતો નથી હું ચા નથી પીતો મારા મમ્મી ઓફિસે જ જતા મારા દાદી ટેમ્પ મંદિરે નથી જતા અમે રસોઈ નથી કરતા અમે પાન નથી ખાતા જે કંઈ પણ હોય રેડી તો એવા પ્રકારના સેન્ટેન્સ માટે પ્રેઝન્ટેન્સમાં તમે કોઈ ક્રિયા નથી કરતા રેડી તેના માટે ઓલવેઝ ડૂડસનો ઉપયોગ થાય આ એક વસ્તુ તમે માઇન્ડમાં ફિટ કરી લેજો તો વાક્ય રચના પ્રમાણે અમે એટલે શું થાય વી વી સાથે શું આવે ડુ ડુ ક્યાં આવે ને ડઝ આવે એ બધું સમજાવી દીધું તો આપણે હેલ્પિંગ અભ્યાસ કરવાનો છે કે ભાઈ વ્યક કયું હેલ્પિંગ વબ વાપરવું કેવા પ્રકારની વાક્યમાં પ્રેક્ટિસ કરવી તો વી પછી શું આવે નોટ વી ડુ નોટ પીયુ એટલે શું થશે વી ડુ નોટ ડ્રિંક વી ડુ નોટ ડ્રિંક ટી અમે ચા પીતા નથી હું પાણી પીતો નથી તો આઈ ડુ નોટ ડ્રિંક વોડર પછી એક વાક્ય શીખવા તો એના જેવા હજાર વાક્યોની પ્રેક્ટિસ તમારે કરવી પડશે રેડી અમે કપડાં ખરીદતા નથી તો વી ડુ નોટ બાય ક્લોથ્સ ઓકે હું અંગ્રેજી બોલતો નથી આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ તેઓ અંગ્રેજી સમજતા નથી દે ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ જો જો કોઈ ક્રિયા કરતા નથી આપણે રેગ્યુલર હર માટે કોઈ ક્રિયા કરતા નથી એવા વાક્યોમાં ડુ ડૂડઝનો ઉપયોગ થશે રેડી બીજું વાક્ય તમે જુઓ ડીડમાં શું કે અમે ચા ન પીધી અમે ન વાંચ્યું અમે ન ખાધું અમે ન દોડ્યા મતલબ તમે કોઈ ક્રિયા ભૂતકાળમાં ન કરી એના માટે સાહેબ ઓલવેઝ ડીડનો ઉપયોગ થશે રેડી તો અમે ચા ન પીધી તો શું થશે વી ડીડ નોટ વી ડીડ નોટ ડ્રિંક ટી વી ડીડ નોટ ડ્રિંક ટી હવે તમને એમ થાય હવે તમને નથી સાહેબ અહીંયા ડ્રિંક આવ્યું ડ્રિંકનું આવે નહીં હંમેશા એક વસ્તુ યાદ રહેજો ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય ડૂડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય અને વિલ સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ હોય ચલો તો અમે ચા ન પીધી તો વી ડીડ નોટ ડ્રિંક ટી હવે ઘણી વાર કેવું થાય ખબર સાહેબ આપણે ગુજરાતીમાંથી જ્યારે અંગ્રેજી શીખતા હોય અને આપણે ટ્રાય કરતા હોય બોલવાની ત્યારે આવી ભૂલ કરીએ મારે એમ કેવું હોય કે મેં પતંગ ન ચગાવી તો એ ભૂતકાળ થઈ ગયો તો હું અંગ્રેજી કોકની સામે આમ જ બોલી આઈ ડુ નોટ ફ્લાય અ ખાઈટ એટલે ડુ નોટ ફ્લાય અ ખાઈટ એટલે મતલબ તું પતંગ ચગાવતો નથી એવું થાય પણ તે પતંગ ન ચગાવી એના માટે તાર ડીડ વાપરવું પડે આઈ ડીડ નોટ ફ્લાય અ ખાઈટ અથવા તો ઘણીવાર કોઈને એવું બોલવું હોય ઊંધા હાવડું બહુ કરશે આપણે તો ઊંધા હાવડું ન થાય એના માટે પ્રેક્ટિસ કરી લ્યો એની એની પેલા સમજી લ્યો કે ભાઈ કેવા પ્રકારના વાક્યોમાં કેવા પ્રકારના વાક્યોમાં ડીડ અને કેવા પ્રકારના વાક્યોમાં વિલનો ઉપયોગ કરવો એટલી વસ્તુ ક્લિયર કટ થઈ ગઈ હોય એટલે કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડે નહીં રેડી તો સમજાઈ ગયું હા મેં ન વાંચ્યું તો ભૂતકાળ થઈ ગયું તો આઈ ડીડ નોટ રીડ ઓકે મેં ન ખાધું આઈ ડીડ નોટ ઈટ હું ખાતો નથી જો નથી હું ખાતો નથી હું નથી ખાતો હોય તો આઈ ડુ નોટ ઈટ

અમે ચા નહીં પીએ હું નહીં દોડું આઈ વિલ નોટ રન હું નહીં બોલું આઈ વિલ નોટ સ્પીક હું નહીં કહું આઈ વિલ નોટ ટેલ અમે અંગ્રેજી નહીં બોલીએ વી વિલ નોટ સ્પીક ઇંગ્લિશ તો મતલબ તમને એટલી ખબર પડી ડુ ડઝ કબ આયેગા ઓર ડીડ કબ આવે તો હવે આવીને આવી તમે પ્રેક્ટિસ કરો તો સાહેબ આવડેક નો આવડે આરામથી આવડે પણ પ્રેક્ટિસ નથી કરવી આપણે ટાઈમ નથી દેવો એ લોકો તો ટાઈમ તો દેવો પડશે ને કોઈ વસ્તુ શીખવા માટે તમારે ટાઈમ તો દેવો પડશે પ્રેક્ટિસ તો કરવી પડશે અધરવાઇઝ હાઉ વિલ યુ સ્પીક હે કેવી રીતે બોલશો હવે આન આ વસ્તુ ડુડઝનો તમે પ્રશ્નાર્થમાં ઉપયોગ કરી શકો શું તમે વાંચો છો તો ડુ યુ રીડ શું તમે વાંચ્યું

ભૂતકાળમાં તો ડીડ મને ટૂંકમાં એમ કહેવાય ને કે વર્તમાન કાળમાં તો ડૂ અને ડઝ નો ઉપયોગ કરવાનો થશે તો આટલી વસ્તુ ખબર હોવી જોઈએ સાહેબ હવે જોઈએ એમિઝાર વોઝવર અને વિલ બી હવે સૌથી પહેલા આના બે યુઝ આપણે જોશું બે હજી એક ત્રીજો છે પેસિવ વોઇઝમાં પણ એ હજી આપણે શીખા નથી એટલે હું પછી કરાવડાવીશ તમને હવે સૌથી પહેલા છે જુઓ હવે અહીંયા તમે જોશો ને એટલે એમિઝારની સાથે સીધું ઓબ્જેક્ટ આવે સાથે ઓબ્જેક્ટ આવે અને વ્હીલ સેલ ની સાથે બી અને પછી સીધું ઓબ્જેક્ટ આવશે હવે સાહેબ આવા પ્રકારનામાં ક્રિયા તો કોઈ થતી નથી મેઇન વર્તમાન છે આ ભૂતકાળ છે તો આ પ્રકારના વાક્યો હતો મતલબ જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી પોતે ક્યાં છે અને પોતે શું છે એના માટે સીધા આવા વાક્યનો ઉપયોગ થાય મતલબ કે હું સોરી એમ કહેવાય કે મારી બહેન છે એ ડોક્ટર છે તો તમે શું કહી શકો માય સિસ્ટર એની સાથે વર્તમાન છે એટલે ઈઝ મારી બહેન છે તો માય સિસ્ટર ઇઝ એટલે કે મારી બહેન છે શું અ ડોક્ટર રેડી અ ડોક્ટર મારી બહેન હોસ્પિટલમાં છે તો માય સિસ્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ ઇન ધ હોસ્પિટ ટલ રેડી આ રીતે સેન્ટેન્સ બને એક નો બને આરામથી બને ચલો સેમ ભૂતકાળમાં કે મારી બહેન ડોક્ટર હતી બરાબર છે તો તમે શું કહી શકો માય સિસ્ટર વોઝ અ ડોક્ટર જુઓ ખાસ સમજો સાહેબ એમિઝારનું ગુજરાતી શું થાય છે છીએ છો છુ છા એવી જ રીતે વોઝ અને વરનું ગુજરાતી શું થાય હતો હતી હતા હતું આવો થશે તો માય સિસ્ટર વોઝ અ ડોક્ટર હવે મારી સિસ્ટર છે એ ક્યાં હતી હોસ્પિટલમાં હતી તો માય સિસ્ટર વોઝ ઇન ધ હોસ્પિટલ તો ધ્યાન અહીંયા રાખવાનું હેલ્પિંગ વર્બ મૂકવામાં હવે ઘણા હેલ્પિંગ વર્બ અદલાબદલી તો કરે જ છે પણ ઘણાય મહાનુભાવો તો વાપરતા જ નથી સીધું એમ કરે માય સિસ્ટર ઇન ધ હોસ્પિટલ એટલે માય સિસ્ટર ઇન ધ હૉસ્પિટલનું ગુજરાતી શું થાય મારી બહેન હોસ્પિટલમાં પણ છે હતી કે હશે એના માટે તો આવા કંઈક શબ્દો જ તમારે મૂકવા પડશે ને તો ખબર પડશે ને તો હેલ્પિંગ ભૂલાવો જોઈએ નહીં તો તમારો આન્સર પરફેક્ટ બનશે અધરવાઇઝ બનશે નહીં ચલો એવી જ રીતે મારી બહેન ડોક્ટર હશે તો તમે શું કહી શકો માય સિસ્ટર માય સિસ્ટર વિલ બી અ અોક્ટર વિલ બી અ ડોક્ટર મારી બહેન હોસ્પિટલમાં હશે તો માય સિસ્ટર વિલ બી ઇન ધ હોસ્પિટલ રેડી તો આ વસ્તુ થઈ ગઈ આ હવે સાહેબ જોજો અહીંયા એમિઝાર પછી સીધું ઓબ્જેક્ટ છે હવે જુઓ અહીંયા શું આવી ગયું તો કે એમિઝારની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું પછી ઓબ્જેક્ટ આવ્યું મતલબ એમિઝાર અને ઓબ્જેક્ટની વચ્ચે આઈએનજી વાળું રૂપ આવી ગયું સાહેબ તો આનો ઉપયોગ ક્યાં કરવો હવે તમને ખબર છે આપણે ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળને ચાલુ ભવિષ્યકાળ આ ત્રણેય કાળની આ વાક્ય રચના છે તો સાહેબ હવે સાહેબ આમાં એમિઝર આવ્યું આગળના વાક્યમાં એમિઝર આવ્યું તો કન્ફ્યુઝન ન થાય અરે શેનું થાય જો એ વાક્ય શેના કેવા પ્રકારના વાક્યો હતા કે એમાં કોઈ ક્રિયા ન જ થતી કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી પોતે શું છે ને પોતે શું હતા એના માટે હતું તો એમાં જે વ્યક્તિ હતો એનું નામ એ વર્તમાનની છે તો એ મિજાત અને પછી શું હતો એ છેલ્લે મૂક દેવાનું ક્યાં હતો તો એ ઓબ્જેક્ટ તરીકે એ મૂકવાનું હતું હવે છે મતલબ કે કે સાથે રૂપનો ઉપયોગ ક્યારે થાય જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય એકદમ કોઈ ક્રિયા થઈ રહી હોય તો આવા પ્રકારની વાક્ય રચના સોરી વાક્યો બનાવવા માટે એમિઝારની ની સાથે આઈએનજી નો ઉપયોગ કરવામાં આવે છે અને એવી જ રીતે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ રહી હતી તો વોઝવર ની સાથે મતલબ તમે જુઓ ને તો ઓલા રૂપો બધા એમ નામ છે એમી ઝાર વોઝવર એની બાજુમાં ખાલી એમી ઝાર સોરી આઈએનજી વાળું રૂપ મૂક્યું છે રેડી વિલ સેલ પ્લસ બી હતું તો આઈએનજી વાળું રૂપ તો ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે સાહેબ પેલા મજા આવે છે લાઈકનું બટન તો દબાવી દો કે તમે લાઈક નહીં કરો તો યાર મને પછી બીજા લેક્ચરમાં મજા ન

દોડી રહ્યો છું હવે જો તમે કોઈ ક્રિયા અત્યારે કરી રહ્યા છો એના માટે આનો ઉપયોગ થશે રેડી તો હું એટલે આઈ આઈ સાથે શું આવે એમ આઈ એમ પછી સીધું ક્રિયાપદનું મૂડરૂપ આઈ એમ રનિંગ હવે ઘણાય મહાનુભાવ એવું લખશે આઈ એમ રન અથવા તો આઈ રનિંગ એ એમ ન હોય તમને કીધું છે કરતાં મૂકો જે કોઈ ક્રિયા અત્યારે થઈ રહી છે

આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે રેડી તો અમે ચાલી રહ્યા છીએ તો વી આર વોકિંગ તેણી રડી રહી છે સી ઇઝ ક્રાઇંગ આ રીતે સેન્ટેન્સ બનશે હવે સાહેબ બીજું છે ભૂતકાળ ચાલુ ભૂતકાળ તો એનો ઉપયોગ ક્યાં થાય કે કોઈ પણ પ્રકારની ક્રિયા ભૂતકાળમાં થઈ રહી હતી મતલબ આપણે એમ કહેવું હોય કે ઘણા લોકો આવીને કહેતા સાહેબ બે છોકરાઓ બગીચામાં દોડી રહ્યા હતા જાઉં તો જલ્દી દોડી રહ્યા હતા તો મતલબ જે ક્રિયા તમે જોઈને એવાની થઈ રહી હતી એવું તમારે અત્યારે કેવું જો થઈ રહી છે તો એમિઝાર સાથે થઈ રહી હતી તો વોઝ વર સાથે એટલું યાદ રાખજો રેડી ભૂલાય ન જાય મિક્સ મેચ નહીં કરવાનું ઘણા એમ લોકો એવું કેવું હોય ને કે મારા પપ્પા ઓફિસે જઈ રહ્યા હતા એવું બોલવું ને તો લાગશે ઇઝ ગોઈંગ ટુ ઓફિસ એમ ન હોય એલા હતા તો પછી વોઝવર વાપરો ને તમે બોલો છો તમારે કેવું છે હતા લખો છો એમ એમનું વસ્તુ ધ્યાન રાખવાનું તો આપણે એમ હું દોડી રહ્યો હતો તો એની સાથે આઈ વોઝ રનિંગ શું થશે આઈ વોઝ રનિંગ અમે બોલી રહ્યા હતા વી વર સ્પીકિંગ તેઓ સાંભળી રહ્યા હતા દે વોર લિસનિંગ રેડી અમે વિચારી રહ્યા હતા વી વર થિંકિંગ

વિલ બી હવે ઘણા મહાનુભાવો બી લખતા નથી પછી એમ નું હાલે ને ભાઈ ચાલુ વિલ પછી સીધું આ એમ જે કુઈદી આવે જ નહીં એ વિલ પછી હંમેશા વિવન જ આવ્યા યાદ રાખવાનું તો વિલ બી પછી શું આવશે રનિંગ આઈ વિલ બી રનિંગ તો કે ટુ મો રો રેડી આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો તો આટલી પહેલા તમને ખબર હોય છે કે ક્યારે કેવા પ્રકારનું સેન્ટેન્સ વાપરવું જો તમે મિક્સ મેચ કરશો તો અઘરું થશે હવે ત્રણેયની તમે સાથે પ્રેક્ટિસ કરો એટલે આરામથી આવડે રેડી બે વાંદરાઓ કૂદકા મારી રહ્યા છે તો છે કીધું તો ટુ મંકીઝ આર જમ્પિંગ બે વાંદરાઓ કૂદકા મારી રહ્યા હતા તો ટુ મંકીઝ વર્ડ જમ્પિંગ મારી સાથે બોલતા જશે પ્રેક્ટિસ માટે હું બોલું ને એ પછી તરત તમારું સેન્ટેન્સ આવી જવું જોઈએ બે વાંદરાઓ કૂદકાઓ મારી રહ્યા હશે તો ટુ મંકીઝ વિલ બી જમ્પિંગ જમ્પિંગ હા તો મતલબ કે કૂદકા મારી રહ્યા હશે તો તમને ખબર હોય છે કે આમાં શું તફાવત છે ચલો એના પછી સાહેબ આગળ હજી હે હેઝ અને હેડને જોઈએ એની પહેલાં જો આપણે પ્રેક્ટિસ કરવા માટેની એક સરસ મજાની બુક જે અત્યારે ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે હજારો વિદ્યાર્થીઓ પરચેસ કરીને પોતાનું અંગ્રેજી ઇમ્પ્રુવ કરી રહ્યા છે તો તમે બાકી ન રહી જતા આપણે સાત હજાર પ્લસ સેન્ટેન્સીસની બુક છે આ બુકમાં તમને દરેક અલગ અલગ ટૉપિકના સો સો વાક્યો આપેલા છે ગુજરાતી ઇંગ્લિશ સાથે પ્રેક્ટિસ માટે ઇવન દરેક ટોપિકના તમને પચાસ પચાસ વાક્યો તમારી સેલ્ફ પ્રેક્ટિસ માટે આપેલા છે અને એની આન્સર કી તમને છેલ્લે આપેલી હશે હવે મિત્રો એ સિવાય તમને હું કહી દઉં કે બીજા છ હજાર પ્લસ સેન્ટેન્સીસ છે એ તમને ફર્ધર પ્રેક્ટિસ માટે આપેલી હશે હવે બુક મેળવવી કઈ રીતે એના માટે આ ક્યુઆર કોડને સ્કેન કરી એમાં વન ફોર્ટી નાઇન રૂપીસ છે એ ટ્રાન્સફર કરી અને એનો સ્ક્રીનશોટ પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો અને તરત જ તમને આ બુક છે એ પીડીએફ સ્વરૂપમાં તમને મોકલાવી દેવામાં આવશે રેડી તો ખાસ જે પણ હજી બાકી રહી ગયા છે એ પરચેસ કરી લેજો અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો ચલો આગળ વધીએ સાહેબ હેવ હેઝ અને હેડનો આપણે ઉપયોગ કરવાનો છે તો સેમ પેલા હેવ હેઝ જે જેમ એમિઝાર વોઝવર અને વિલ બી જોયું હતું એની બાજુ સીધું ઓબ્જેક્ટ હતું ને તો અહીંયા જો હેવ હેઝની બાજુ સીધું ઓબ્જેક્ટ હેડ ની બાજુ સીધું ઓબ્જેક્ટ ક્રિયાપદ છે જ નહીં પછી ક્રિયાપદ વાળું જોઈશું પણ પહેલાં સાહેબ આવા વાક્યો ક્યારે બનાવને તો જ્યારે કોઈ પણ પ્રકારની માલિકી બીમારી આવા પ્રકારના વાક્યો હોય આપણે આને જો અલગ અલગ રીતે એક એક ટોપિકને શીખેલા છે તમે બુસ્ટર ડોઝ હેવેઝનો સેકન્ડ લેક્ચર જોશો તો તમને આ ખ્યાલ આવશે સેકન્ડ થર્ડ લેક્ચરમાં બધા આ બધા આપેલા છે એક એકને આપણે અલગ અલગ રીતે પ્રેક્ટિસ કરાવેલ છે તો એક એક વખત જોઈ લેજો જે નથી જોયો તો રેડી હવે જુઓ સૌથી પહેલાં હેવેઝની ઓબ્જેક્ટ હવે જ્યારે આપણે એમ કહ્યું મારી પાસે પૈસા છે તો તમે શું કહી શકો આઈ હેવ મની શું કહેવાય આઈ હેવ મની મને તાવ આવે છે તો શું કહી શકો આઈ હેવ અ ફીવર રેડી તો જ્યારે બીમારી હોય મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર મારે બે હાથ છે આઈ હેવ ટુ હેન્ડ્સ તો આવી કોઈ પણ પ્રકારની જે વાક્ય રચનાઓ છે રેડી તો એના માટે હંમેશા ધ્યાન રાખજો પેલા સબ્જેક્ટ એના પછી હેવ હેઝ અને સીધું ઓબ્જેક્ટ આ હેવ અ ડિનર મતલબ કે હું નાસ્તો કરી રહ્યો છું એટલે નાસ્તો કરું છું આઈ હેવ અ બ્રેકફાસ્ટ હું નાસ્તો કરું છું આઈ હેવ અ ડિનર એટલે કે હું સાંજનું જમું છું ઉધાવળું થઈ ગયું ભૂખ લાગ્યું એટલે આવું થાય એના પછી સાહેબ ભૂતકાળ તો ભૂતકાળમાં જે ક્રિયાઓ ભૂતકાળ જે મતલબ કે જે તમારી પાસે હતું રેડી મારી પાસે કાર હતી તો તમે કહી શકો આઈ હેડ અ કાર રેડી હવે આપણે એવું કીધું કે હેલ્પિંગ વર્બને આપણે આડા હવડા કરીએ છે એટલે જ આપણને વાક્ય બનાવવામાં લોચા થાય બીજું કંઈ નથી મારે એમ કેવું મારી પાસે કાર હતી તો બોલશે આ કાર પણ હેવ કાર તમે ત્યારે જ બોલી શકો કે તમારી પાસે હોય તમારી પાસે હતું એના માટે તમે હેવ નો ઉપયોગ કે કરી શકો સાહેબ ખેમ તમે તો આ હેડ કાર મને તાવ આવતો હતો તો તમે કહી શકો આઈ હેડ અ ફીવર મને માથું દુખતું હતું આઈ હેડ હેડેક મને પેટમાં દુખતું હતું આઈ હેડ સ્ટમક એક તો આ રીતે તમે બોલી શકો છો સેમ વસ્તુ ભવિષ્ય માટે વિલ પ્લસ હેવ તો તમારે એમ કહ્યું મારી પાસે પૈસા હશે તો તમે કહી શકો આઈ વિલ હેવ મની મારી પાસે પૈસા હશે મારી પાસે કાર હશે આઈ વિલ હેવ અ કાર તેઓ પાસે બંગલાઓ હશે દે વિલ હેવ બંગલોઝ તો આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો અને હવે આપણે જોઈએ સરસ મજાની રીતે આની પછી જે ટૂંકમાં વબ મત પૂર્ણવર્તમાન કાળ છે વી થ્રીનું રૂપ આવે એનો આપણે અભ્યાસ કરીએ ચાલ હવે જો આવી ગયું વી થ્રી સાહેબ પૂર્ણવર્તમાન કાળ કે જે ક્રિયાઓ એવી ક્રિયાઓ કે જે ક્રિયાઓ તમે પ્રેઝન્ટેન્સમાં કમ્પ્લીટલી પૂરી કરી નાખેલી હોય આપણે બધાય કાર્ડ અલગ અલગ જોયેલા જ છે આ તો ડિફરન્ટ તમારે સમજવાનો છે કે ક્યારેક કયા પ્રકારના હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરો મતલબ કે મેં પાણી પી લીધું છે મેં જમી લીધું છે અમે આઈસ્ક્રીમ ખાઈ લીધો છે તેણીએ રંગોળી બનાવી લીધી છે શું તમે અમદાવાદ પહોંચી ગયા છો શું તમે આઈસક્રીમ ખાઈ લીધો છે મતલબ જે કંઈ પણ કોઈ ક્રિયાઓ તમે વર્તમાનમાં કમ્પ્લીટલી કમ્પ્લીટ થઈ ગઈ હોય એવી બતાવી હોય તો ત્યારે તમે સાહેબ હેવેઝની સાથે વી થ્રીનો ઉપયોગ કરી શકો મતલબ તમારે એવું કેવું હોય કે ભાઈ મેં મોબાઈલ ખરીદી લીધો છે તો તમે કહી શકો આઈ હેવ બોટ વી થ્રીનું થાય બાયનું વી થ્રી બોટ આઈ હેવ બોટ અ મોબાઈલ રેડી તો સાહેબ આમાં અમે વી વનનો ઉપયોગ એમનું કહી શકીએ આઈ બાય મોબાઈલ આઈ બાય મોબાઈલનો મતલબ થાય હું મોબાઈલ ખરીદું છું અને આનો મતલબ શું થાય મેં મોબાઈલ ખરીદી લીધો છે સાહેબ હું એમનું કહીશું આઈ એમ બાયંગ અ મોબાઈલ નહીં એનો મતલબ એમ થાય કે હું મોબાઈલ ખરીદી રહ્યો છું તો હેલ્પિંગ વ બદલે તો મિનિંગ બદલે આટલી વસ્તુ તમને ખ્યાલ આવવો જોઈએ રેડી ચલો એના પછી સાહેબ વી થ્રી હેડ સાથે વી થ્રીનો ઉપયોગ આપણે એમ કહેવાય કે ભાઈ આપણે એમ કહેવાય કે ભાઈ મેં જમી લીધું હતું મેં જમી લીધું હતું તો એમાં આઈ હેવ ન લાગી શકો તમારે આ હેડ લખવું પડે આઈ હેડ ઇટન મેં જમી લીધું હતું મેં મોબાઈલ ખરીદી લીધો હતો તો તમે એમ કહી શકો આઈ હેડ બોટ આઈ હેડ બોટ અ મોબાઈલ શું થશે આઈ હેડ બોટ અ મોબાઈલ એના પછી તમારે ભવિષ્યમાં તમે કોઈ ક્રિયાઓ કમ્પ્લીટલી કમ્પ્લીટ કરી લીધી હશે તો એના માટે તમે એમ કહી શકો આઈ વિલ હેવ આઈ વિલ હેવ બોટ આઈ વિલ હેવ બોટ અ મોબાઈલ રેડી તો આવી જ રીતે રોજે પ્રેક્ટિસ કરતા રહેશો ને તો આરામથી તમને ખબર પડી જશે કે તમારે એવું કેવું જો સિમ્પલ છે ત્રણેયની પ્રેક્ટિસ સાથે કઈ રીતે કરવાની કે ભાઈ તમે એમ કીધું કે મેં બે કિલોમીટર ચાલી લીધું છે જો ચાલી લીધું છે તો આઈ હેવ વોકડ ટુ કિલોમીટર્સ મેં બે કિલોમીટર ચાલી લીધું હતું આઈ હેડ વોકડ થ્રી કિલોમીટર્સ ટુ કિલોમીટર્સ હું મેં બે કિલોમીટર ચાલી લીધું હશે આઈ વિલ હેવ વોકડ થ્રી કિલોમીટર્સ હવે થાશે કેવું કે હેવેઝની સાથે ઘણા લોકો વી વાપરશે ન આવે કોઈ દી નું આવે હેવેઝ સાથે વી થ્રીનો જ રૂપ ઉપયોગ કરવાનો હોય ક્રિયાપદનો આ હંમેશા યાદ રાખજો ગાંઠ બાંધી લેજો ઈધર એટલે કોઈ દિવસ ભૂલ પડે નહીં તો આવી જ રીતે હેવ હેઝ એન્ડ હેડ અને વિલ હેવ હોય નવું આવી ગયું તો તમને એટલી ખબર પડવી જોઈએ અને સાથે સાથે મિત્રો હજી સુધી એક કહેવાય ને સેન્ટેન્સીસની બુક તો ઠીક છે પણ અંગ્રેજી બોલવા માટે અંગ્રેજીનો પાયો જેને કહેવાય કે જેના વગર અંગ્રેજીના શબ્દો તમારી પાસે નહીં હોય તો તમે સેન્ટેન્સીસ જ નહીં બનાવી શકો તો એના માટે મિત્રો ઇંગ્લિશ વોકેબ્લરીની બુક છે એ બુક હજી સુધી તમે પરચેસ નહીં કરેલી તો કરી લેજો આમાં ઘણા બધા ત્રણ હજાર પ્લસ જે વર્ડ્સ છે એ આપેલા છે તો આ બુકને કઈ રીતે પરચેસ કરી તો એમ સેમ ક્યુઆર કોડ ઉપર સ્કેન કરી નાઇન્ટી નાઇન રૂપીસ ટ્રાન્સફર કરી એનો પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તમને આ બુક છે એ તમને સીધી પીડીએફ સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે એ પણ ત્યાંથી તમે પરચેસ કરી શકો છો તો મિત્રો સાથે સાથે તમે આપણા ઇન્સ્ટાગ્રામમાં વિજય નાકિયા ઇંગ્લિશ ગ્રુપ પર નથી જોડાયા તો જોડાઈ જાજો ફોલો કરી દેજો એ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ પર અને વોટ્સઅપ ચેનલ આપણી છે જ્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન આપવામાં આવશે તો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું આ નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક મળશે ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો તો મિત્રો જે આજે મેં હેલ્પિંગ વર્બ્સ કીધા છે બરાબર છે આ હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ છે એ બહુ બધી રીતે થતો હોય છે તો હેલ્પિંગ વબ્સને ખાસ સમજવાના ખાસ એને નિગ્લેટ નહીં કરવાના એને નજરઅંદાજ નહીં કરવાના જેથી કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તો આવી જ રીતે જે રીતે મેં પ્રેક્ટિસ કરાવી છે એ રીતે રોજ જે પ્રેક્ટિસ કરશો તો કોઈ પણ પ્રકારની તકલીફ કે કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં મિત્રો કેવો લાગ્યો વિડીયો એના માટે એક સેન્ટેન્સ તમારે મને ફરજિયાત જેટલા લોકો જોઈ રહ્યા છે કોમેન્ટ બોક્સમાં લખશે રેડી કે કેવો લાગ્યો અથવા તો કાઈ નો લખો એક વખત ハート નું સિમ્બોલ છે મૂકી દેજો તો મને આનંદ થશે અને જાતા પહેલા એક વખત વિડિયોને લાઈક કરી દેજો ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ નું બટન અવશ્ય દબાવી દેજો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા નવા ટોપિક જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો નવા લેક્ચર માં નવા ટોપિક માં અને નવા અંદર સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય Tata